पांच परमाण हे नाथ हे परिब्रह्म परमात्मा तने दरोज अग्यारस बीजे त्रीजे करू छू पांच फूल चढ़ाऊ छू तो मने 5 लाख रुपया दे भगवान गांडो थोड़ो तो पांच फूल मां 5 लाख आपी दी लगभग एवं करे मानता मने हनुमान जी जिले हमारी बाजू हमारे नैनपुर में निकलूस का क्यों एवी मानता माने बात पूछो मानता है चिड़ी जस कले हमने संतों ने मान्यता रखते तो मतलब मानता मैं चढ़ी गया आनंद नवी से थोड़ा क्लोज हूँ ज्ञान सत्य गम्मत बोलो जो मानता हूँ मैं एक जने हनुमान जी ने मानता माने के जो तुम हमारे जो हरकू थी जाए तो तुमने हो डबा खिलना तेल ना चढ़ावा गिना नहीं हनुमान जी महाराज तो भाई जती कहवा हनुमान जी महाराज गांडा थोड़ा था हूँ तने तू 5 लाख रुपया कह से 5 लाख रुपया मने तू तो हूँ तने आपी दू तो तू मने हो तेल ना डब्बा चढ़ा वे तो हूँ एक नन को वोज करी बह डबा नाखी ने हूँ अंदर नावा स्नान करवानो मंडो क्यों भगवान गांडो नहीं कोई मानता मानता नहीं जाजी भगवान तमारो प्रारब्ध कर्म प्रमाणे थेरे से कोई मेहरबानी करी अने कोई दोरा धागा मा चढ़ता नहीं नकर कठिनाई बही जाए तमारी जा जाशो न्या का पिलाड़ो बीजू बेहार छे तने पितृ नड़े से जा तने माताजी नड़ेश तारो पग पड़ी गयो फलाण ठेकाने हा सांभळेली वात छे जोयेली वात छे तारी माथे फलाणी माताजी मूकी बीमार थी गया नु कोई माणस पछी आपणे जोर आवा जाई અમારી બાજુ રાખડી બંધ બહુ આ બાજુ કેમ છે ખબર નથી ભાઈ જોરાવે બહુ છે મહેરબાની કરીને જોવા જોરાવે છે શરીર પાતળું થઈ ગયું હોય તકલીફ હોય દોરા ધાગા અને તમારા ચોકી બોકી બહુ બાંધવી નહીં મહેરબાની કરી એ કરતા ડોક્ટર ને બતાવી દેવાનું તપાસ કરાવી લેવાની વૈદ ને ડોક્ટર તપાસ કરાવી દે અને ત્યાં હોય જવાનું નહીતર જોરામાં જોરામાં ફટ દઈને ક્યારે મરી જાય ખબર ન પડે તો એનો ધોકો કૂડો ને કાને માતાજી વેહા જતા કઈ માતાજી નવરા થોડા હતા શક્તિમાં કઈ તમને નડે નહીં પોતાના છોકરાને માં નડતી જ નથી કોઈ દી માં કોઈ દી કોઈ નડતી આ તો આપણે અજ્ઞાની પ્રજા રહ્યા આ નાની પ્રજામાં બહુ આવું હોય છે સોશિયલ વર્ગમાં બહુ શું હોય આ જોયેલી વાત છે નજરની વાત છે અનુભવ કરેલી વાત છે અને દોરા ધાગામાં પડતા નહીં એ દવા બળા પ્રેમ તેરે બી ડોક્ટર બનાવ્યા ફસ કરા નહીં તો પછી હોસ્પિટલ ખોટું પડી જાય નકળે જોવા બે તો હોસ્પિટલ બનાવું કામ 200 રૂપિયાની કરોડો રૂપિયાની અને બે હાથ વાળાને પૂછત નહીં નકરું તેથી માતાજીને માનવાની ના નથી પાડતો માને ના માનવાની ના નથી પાડતો નિષેધ નથી કરતો પણ આવું નહીં કરો બહુ બહુ દોરામાં બહુ ધાગામાં પડવું નહીં એ કરતા સદગુરુ સંતના ચરણે દર્શન કરી દેવા અને નામ વચન પકડી લો જોઈ લો તમારે કાંઈ થાય જ કહેજો મને ચેલેન્જ છે સંતોની જ્યાં વધેલી વાત છે નામ લ્યા ને સબ કુછ લ્યા પછી આ બેન હતા ને કહેવાનો મારો મુદ્દો પાછો મુદ્દામાં આવી જાઉં છું બેન 11 દિવસે ભજન કરીને આવ્યા અને એના સ્વામીનાથ બરોબર નિંદ્રા અવસ્થામાં હતા ઓહો બેન ભજન કરી આવ્યા અને એને બહુ તકલીફ રહ્યા કરે બેનને કે મારા સ્વામીનાથ ભગવાનનું નામ રામનું નામ કોઈ દી લે નહીં મારા સ્વામીનાથ રામનું નામ કોઈ દી ન લે અને બહુ ઝંખના ઝંખના સ્વામીનાથ પ્રત્યેની એમાં સુતા છે બેન બેઠા બેઠા માળા ફેરવી રહ્યા છે એમાં કુદરતને કરવું છે સુતા છે એના સ્વામીના
મુખમાંથી રામ રામ એવો અક્ષર નીકળ્યો. ત્યારે એને વિચાર તો કહો, હા હા હા, બાર બાર વર્ષથી માથાકૂટ કરું છું, આજ મારો સ્વામિનાથ નિંદ્રા અવસ્થામાં રામ રામ એવું બોલ્યા. બે ત્રણ વખત રામ બોલ્યા. રાય બાય તો રાજીને રેડ થઈ ગઈ. બા વાત પૂછોમાં સવાર થયો ને વિચાર કરો, સવાર થયા ને ક્યારે વાત કરું, સવાર થઈને ક્યારે વાત કરું. સવારે સ્વામિનાથ ગયા ફર્સ્ટ ક્લાસ, પાણી ગરમ, સાધારણ પાણી ગરમ કરી અને દાતણ આપ્યું. દાતણ સ્વામિનાથ બેઠા છે, લેવો સ્વામિનાથ. દાતણ કર્યું, દાતણ કરતા કરતા મારે આજે તમને વાત બહુ સારી કરી. બે ત્રણ ચાર બધાને બોલાવ્યા, બહેનો ને આવો આવો અહીં બધી બહેનો, બહેનો પણ બોલાવી કે નવીન વાત મારે કરીશ, કે તું નવીન વાત કરીશ, માં તને જે કાંઈ થયું એ તારા મનમાં રાખ. એના સ્વામીનાથ એમ કહે છે, પોતાને ખબર નથી પણ આટલું બોલાઈ ગયું, કારણ કે ભજનાનંદી પુરુષની વાત થઈ છે. સ્વામીનાથ મારે એક વાત કહીશ, શું છે? તમે સુતા હતા ને અને હું માળા ફેરવતી, તમારા મુખ મુખાર બિંદની નથી, રામ 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 એવું તમે ત્રણ વખત બોલ્યા. બોલ્યા હે, મારો રામ વયો ગયો? માન માન મેં ભીતરમાં રાખ્યો હતો, પ્રભુ સ્મરણ રામ રામ કરતો હતો, મારો રામ વયો ગયો. એટલું જ્યાં મારો રામ વયો ગયા તો સરી શાન, આટલું બધું જેને જતન પરમાત્માના નામનું કર્યું, મારો રામ અંદરથી વયો ગયો, સરી શાન થઈ ગયો. એમ નામ ને વચન મળી ગયું, ગુપ્ત અંદર પડ્યું હોય મુખમાંથી કોઈથી બોલાય નહીં. મામા ખલાસ, વચન ગયા સો મર ગયા રાજા રંગ પટી, વચન ગયા સો માલથી દેખો સંત મન જીત. આ વાત પડી છે, કહેવાનો મુદ્દો મારે હું છે કે સ્મરણ કરો, અંદર ભીતરની અંદર કરો, ભીતરમાં ભગવાન પડ્યો છે, ભીતરનું સ્મરણ કરીશો તમને અંતની સમયે કોઈ સમયે સંજોગે તમને ખાસ કામ આવશે. અને કદાચને ખ્યાલ ન હોય તો સાચા સંત અને સાચા સદગુરુની આગળ જવું અને પૂછી લેવું કે સ્મરણ કેમ કરવું, સાધના કેમ કરવી, આરાધના કેમ કરવી, ઉપાસના કેમ, તમને ખ્યાલ કરાવી દેશે. ઘણા એમ કે બાપુ અમારે તો બહુ બાલ બચ્ચા વાળા માણસ છે, અમારે તો કાંઈ થતું ના. ખોટી વાત છે, રાત્રે ટાઈમે સૂતી વખતે થાય પ્રભુ સ્મરણ થાય, અવશ્ય થાય. કહેવાનો મારે મુદ્દો, પરમાત્મા સંતોને માનો, સંભ રાખો, સત્ય માથે ચાલો, જેમ બને બને વ્યસન ઓછા રાખો અને પ્રભુ સ્મરણ કરો. તમને જે ઈષ્ટ પ્રસન્ન હોય એવો અમે કહેવા માંગતા નથી કે તમે આને જ ભગવાનને માનો એમ, તમને જે ઈષ્ટ પ્રસન્ન હોય એને તમે જરૂર માનો, પણ એવી રીતે માનજો જે ઈષ્ટનું તમે સ્મરણ કરતા હો, એ ઈષ્ટ મારો બધાની અંદર રહેલો છે એવી રીતે તમે માનશો, તમને મજા આવી જવાની. બધાની અંદર મારો ભગવાન ઈષ્ટ છે, જય ઈષ્ટને માનો છે, સર્વનિંદર છે, સર્વવ્યાપી છે, સર્વવ્યાપક છે, સર્વનિંદર માનો એમ કહેવાનાથી માગતા તમે આને જ માનો, ગમે તેને માનતા હો પણ બધાની અંદર રહેલો છે, બધાની અંદર રહેલો છે એવું તમે ધીરે ધીરે રાખજો તો તમારી દ્રષ્ટિ સુધરી જશે, તમારો હૃદય સુધરી જશે, રાગ દ્વેષ દંગ થઈ જા મટી જવાના અને પ્યોર તમે બની જાઓ છો. કારણ કે પરમાત્મા પ્યોર છે એટલે આપણે પ્યોર બનવાની જરૂર છે. ભગવાન ગુણાતીત સ્વરૂપ છે, અક્ષરાતીત છે, હે માયાતીત છે, શબ્દાતીત છે, એ તમારી અંદર જવું હોય તો આપણામાં એ રૂપ બનવું પડશે. ભગવાનની રૂપની અંદર જો તમારે સમાય જવું હોય તો આપણે પહેલાં બનવું પડશે, કારણ કે ભગવાનમાં કેવા ગુણ હતા એ પ્રમાણે આપણે બનવું પડશે, થોડુંક બનવું પડશે. સહજ બની જાઓ, સહજ અવસ્થા જેને કહેવામાં આવે છે. તો કહેવાનો ભાવાર્થ, હવે બે મિનિટનું ભજન બોલ, બે મિનિટનું અક્ષર બોલી પર ગહન ભારતી બાપુને હું કહું કે આપની ફર્સ્ટ ક્લાસ વાણી તમને અનુકૂળતા પ્રમાણે
मौज थी गजल एवं सारो मझानो फिर से दियो जेते करे बधाए ने यादी रे के मारो आज ना भजन को बीजी प्रकार ना चाहता आज नो जमा जागरण को बीजी प्रकार ना चाहतो हाँ पछे हमारे बाप भाई से ही भजन गाशे पछे त्यार बाद थोड़ी बार पछे बोरी ने पछे हुई अमे विधाई कर ले राम भाई ने बताया था मैं कैसे प्रमाण कर सु एक तो हूँ बोलू ए प्रमाण ते बोलवा विनंती करसु कारण के मारे नियम छे કે જ્યારે હોય ત્યારે મારે રામાયણની બે ચોપાઈ બોલવી પડે છે આપણે મારા ઇષ્ટ તરીકે અમારે બોલવી બધાએ બોલશો બધા પ્રેમથી ન બોલાય તો તમારે ખાલી તાળીઓ પાડજો આમ ખાલી તાળી તાળીઓ પાડવાથી શું ખબર છે બેનો ભાઈ બેનો તાળીઓ પાડે તો બહુ લાભ છે કારણ કે આપણે છોકરાને કહી દઈએ કે ચીટિયા પહેર્યા હોય આમ ઘણા ઘણી ટપાળ છોકરાને મારી દીધી તાળીઓ પાડવાથી ભગવાન નું નામ લેતા રહેતો તાળીઓ પાડવાથી કાંઈ હાથ સુધરે છે અને પરમાત્મા દાન કર્યું ને તો કાંક સુધરાય આપણો હાથ હરખો થાય એટલે કહું છું લો વગાડો બરોબર બસ બે ચોપાઈ મારે બોલવી છે બે થી ત્રણ નિયમ મારે નિયમ મુજબ મંગલ ભવન Yeah.
એક સાથી બોલું, ફક્ત એક ચોપાઈ બોલું છું, આમાં તમારે સમજી જવાનું. સદગુરુ મહારાજ નો મહિમા પણ બોલાઈ ગયો છે, પછી ભારતી બાપુને હું કહું છું, હમણાં બોલે છે ભજન, જૂના ધર્મ નું ભજન બોલાવો છો મારે. આજે જૂના ધર્મ શું કહેવાય, શું કહેવાય જગત ની ઉત્પત્તિ, એ ભજન બોલાવું છું. એક ગઝલ પણ બોલાવે છે ભારતી બાપુ, રેડિયા કલાકાર છે ને, એને ટીવીમાં પણ આવે છે. મારે ફક્ત એક ભજન બોલો છો, સુખામ સદગુરુ માટે ભાર મૂકો છો. સરખું સદગુરુ હોય તો બધું છે, રામકથા, ઉપનિષદ, પુરાણ, કઠોર શાસ્ત્ર અને શ્રુતિ સમૃતિની અંદર ગુરુ મહિમા અથાક રહ્યો છે. આ ગુરુ મહિમા અને નામ વચન નો મહિમા આ મારા મુખથી વર્ણન થઈ શકે એમ તો નથી, કારણ કે નહીંથી નહીંથી પુકાર કરી રહ્યા છે. તો શું કહે છે, આ છેલ્લું છે ચોપાઈ. ગુરુ ભવની દેતર ન કોઈ, ગુરુ બિન ભવની દેતર ન કોઈ, ગુરુ બિન ભવની દેતર ન કોઈ, ગુરુ બિન ભવની દેતર ન કોઈ. આપ લોકો અમારા દો તીન ચાર વચન સુન લ્યા, આપ લઈ અમે મારી હાર્દિક શુભેચ્છા પાઠવતા. કહાં સે આપ લોગ ગામડે સે સબ લોગ પધારે, ઇધર મંડપ કે નીચે આપ સબ લોગ બેઠે હો, મેરી હૃદય કી શુભેચ્છા પાઠવતા હું. ઓર એક બાત મેં આપકે પાસ રજવાડ કરતા હું, જેતને ભાઈ બહેન અંદર પધારે હો તો ખ્યાલ કરકે પહેલા તો વ્યસન સે મુક્ત હોના ચાહીએ. થોડા સા દરરોજ ભગવાનની માળા પહેરવો, દરરોજ ભગવાનની માળા પહેરશો, બહુ તમને આનંદ આવશે. પ્રભુનું નામ લ્યો, સ્મરણ કરો, કારણ કલી કેવલ નામ આધારા, સમરે સોને ઉતરે ભવજલ પારા. અને ધર્મની પ્રક્રિયા સમજવા માટે, ધર્મ આદિ અનાદિનો છે, શિવ શક્તિ આદિ અનાદિ, બ્રહ્મા વિષ્ણુ મહેશ ધર્મ સ્થાપનો છે. ધર્મ તમે હારતા નહીં જ્યાં સુધી તમારી અંદર, તમારા ઘરની અંદર, તમારી અંદર જ્યાં સુધી તમે ધર્મનું પાલન કરશો, તમને આડો આંચ આવવાનો નથી. ધર્મનું પાલન કરો, ધર્મમાંથી કદાચ ધર્મને નામાથી માથા પડી જાય તો પડી જવા દેજો, ધર્મને નામમાંથી. ધર્મ આદિ અનાદિ મારા નાથ પરમાત્મા સર્જન હારે બનાવેલો છે ધર્મના. ધર્મને પાળો, ધર્મ પાળી અને ધર્મનો મર્મ પણ સમજી લો. તો આર્ય દાદા ધર્મ, મહાધર્મ જેને કહેવાય છે, મહાધર્મ નિજા નિજારી માં બીજ ધર્મ, ચાર ધર્મ અનુ પ્રક્રિયા એક જ મહાધર્મની અંદર આવી જાય છે. તો મહાધર્મ મોટામાં મોટો કીધું કહેવાય છે, મહાધર્મ મોટો ધર્મ, જૂનો ધર્મ, બધાય શાસ્ત્ર, બધાય પુરાણ, ઓર પંથ અને સંપ્રદાય જે કાંઈ કહું તે બધું એની અંદર સમાઈ જાય છે. એ હું ભારતી બાપુને કહું તો પેલા એક ગઝલ બોલી દઈએ, પછી ત્યારબાદ આ મહા ક્યાંથી જગતની ઉત્પત્તિ, મહામંત્ર એટલે શું છે એ વાણી દ્વારા એ રજૂઆત ઘન ભારતીજી બાપુ કહે છે. તો હવે પેટી માથે તમારે સમક્ષ ઘન ભારતીજી બાપુ આવે છે, વાણીની રજૂઆત કરે છે ઘન ભારતી બાપુ.
सदगुरुदेव की ले लो, कभी लेगा उसकी इच्छा की बात। जरूर मेरे बाबा पास है, मैं मुझे जाना, मुझे कुछ चाहिए नहीं। मैं सब परिवार को भी कहता हूं कि मुझे कुछ नहीं चाहिए, मैं तो मेरा प्रभु चाहिए बस। इतनी वाणी कर मैं फिर वाणी को समाप्त कर, आप सब संगठन बनकर बड़ा प्रेम से भजन करो और सुखी और दुखी में भाग लो, उन्हें सभी को कुछ दियो। तभी जो लाल बाबा ने तभी मान्य मान्य करो, कहवानो मधो आज नो रात्रि नो जमा जागरण तमारो सही करो, जमा जागरण थी हालत बुरी थाय छे। बहुत समझा जेवा अक्षर गर्ण भारती बापो वध भाई, बहुत समझा जेवा अक्षर बहनों भाईओ। जरे कृष्ण भगवान पानवरे छोड़ने वया गया ते पछी पांडवनी हालत शू थ, प्रभु भैया गया बस खराब पे। पांचे भाई विचार करो कि आपने धर्मनी गति मर्मनी गति प्रभु छोड़ावे, छेवटना वगमा अंतर्मुख कृष्ण थी गया। जय रामदेव जी बाबा गणी गत गंगा ने छोड़ी ने अंतर्मुख समाधिस्थ थया। पछी पांडवोनी हालत कठोर स्थिति थई गई। अमतवान जेने एक बाण नी अंदर तो अर्जुन ना बाण असंख्य निकले, एवो शक्तिशाली जरे प्रभु ये धर्म ने गीता जरे समझावी, धर्म नो मर्म समझावो, पांडवों ने कुंतामय जरे मारकुंड ऋषि जरे समझायो, त्यारे पछी पांडव प्रभु भैया गया पछी नी हालत एकदम। पछी पांचे भाईओ बधाए विचार करो कि हवे शुं करवुं, के चालो हिमालय चले जाइए। सदैव कहे नहीं रहे पांडवो रहे कलियुग अकेला, जेवेगा नर जोवेगा सदैव कहे नहीं रहे। हिमालय तरफ जाली चला गया अने बद्रीनाथ जैन शरीर ने हाट काढ़ी नाख्यो प्रभु ना नाम मात्र कला, प्रभु ना नाम शरीर छोड़ी दीदा है। पानी विना माछना न न न रही सके, डाली न रही सके, पहले खबर पड़ेगी डाली ने खबर पड़ी गई गांव डाली बाई ने रामदेव जी ने उपासक के प्रभु अंतर्मुख थाई से अंतर ध्यान छोड़ी ने मने वही आ जाए। काल हवाली डाली बाई एक छोकरी रामदेव जी ने मानवा वाली रेजा वाला ने मानवा वाली नाद बुन थी रहित प्रभु कई हालत थी एनी खबर पड़ेगी को के कीधु के रामदेव बाबा समाधि चढ़े के न समाधि चढ़े ताकत नहीं चढ़े। आज सुधी मैं सेवा करी छे ने मारा प्रभु ने बीजे मारी दृष्टि में कोई आयु ज नहीं केम जाए वासरो चारती थी। वासरो चारता चारता वासरो ने हाथ में एक ठोटी लाइन वाछुरु ने कीधु के जो आ तमे आई थी जाओ तो तमने रामदेव जी नी दुवाई छे, तो वाछुरु कहे छे तो पछी पछे अमारी संभाल लेवा कोण आवशे, क्यो पाछे आवुं जा समाधि खोदा दी त्यां फट दिन दाले जी नो फेरी बाबा क्या करते हो आप, मुझे अबला को छोड़कर तुम चले जाते हो, आपके साथ में कितने दिन रही है, पाठ प्रसादी में जहां जाओ तो मुझे आजे ले आ, मने साथे लेने जाओ तमने, मने छोड़ी ने तमे समाधि में तमे सी जाओ प्रभु
અંતરમુખ થઈ જાઓ છો. ડાલી, મારો સમય પાકી ગયો છે, હે વચન આપેલા બધા પૂરા થાય છે. ખ્યાલ જો કરજો સજનો, વચન જયારે આપેલા પૂરા થાય છે, પછી સાચો સંત હોય કે સાચો સદગુરુ હોય, પછી જગતમાં રહી શકતો નથી. ખલાસ, અંતર્મુખ થવું ન રહી શકે. ડાયરેક્ટ બાબા, તમે તો કદાચ જોયા જાઓ તો મારી હાલત શું થાય, એ કરતા મને પહેલા જવા દો, પછી આપને જે કરવું હોય આપની ઈચ્છાની વાત છે. ડાલી, તો કહે જ ખરી, ભગવાને કસોટી નથી કરી, પણ ભગવાને એક છે જ દાણો દબાવ્યો કે ડાલીની કક્ષા ક્યાં હતી છે. મને રામદેવજી, મને ભગવાન થોડી માની રીતે મારી સાથમાં રહેવા વાળી, મારી માં મારી સાથે ખવા પીવા વાળી છે, તો એની હદ ક્યાં હતી છે. ડાલી, શું છે બોલ. બાબાજી, તમારી સમાધિ તમે ખાડો ખોદ્યો છે ને, ત્યાં મારે સમાવવાનું છે, પણ ખાતરી શું? ખાતરી તો બાબા એ આપની કૃપાથી, અને હજી એક એક અડધો ફૂટ ખોટો ચુંદડીનો મોડિયો નીકળ્યો તો સમજવાનું કે ડાલીને સમાવવાનું. તુવરો લોકો દાંત કાઢતા ખરા, તુવરો હારે રહેવા વાળા રામદેવજી પ્રગટ થયેલા છે જેના કુળમાં તુવરમાં, અને તોય સાલાવને નક્કી નહીં. અડધો ફૂટ જ્યાં ખોદ્યો ત્યાં તો ચુંદડી મોડિયો બીજું ત્રીજું બંગડીને અંદર નીકળી. ફળ દિન દાલીબાઈ અંદર હેઠી જઈ અને બાબાને કીધું, જો બાબાજી પંડાલી તું જાસ તો તારે વિના હું નહીં રહી શકું. બાબાજી, આપણે લોક કલ્યાણ માટે બધાયો છો, હું તો આપની દાસી છું, આપની બાલકી છું. રામદેવજી મહારાજ પેલા ડાલી સમાણી છે, થી 52 ડગલા, ત્યાંથી 52 ડગલા છે, એટલે તે પછી રામદેવજી મહારાજ અંતર્મુખ થયા છે. એ જ રામદેવજી મહારાજ કૃષ્ણનો અવતાર, અને એ કૃષ્ણ ભગવાન જયારે વ્યાઈ જાય ત્યારે પાંડવોની દશા કઈ થઈ છે કહેવાનો મારે મુદ્દો છે. કે પ્રભુ સ્મરણ કરું, જાજો મારે આજે બોલવું નથી, હવે ટાઈમ થઈ ગયો છે. અહીંથી થોડીક બધા સંતોને ફૂલની ફૂલની પાકડી આપી, રામભાઈજી દેશી ફૂલની ફૂલની પાકડી આપી, અહીંથી વિદાય કરી સર્વ ભાઈ બહેનો આગળથી લઈ, અને અમરધામ જવાનું છે આશ્રમે, પછી ત્યાંથી બહાર મુંબઈ જવાનું છે. પછી ભગવાન જ્યાં લઈ જાય ત્યાં, આજે મને કઈ ખબર નથી શું કાલ હવારે શું થશે, મને પતા નથી. પણ કાલ કાલે જે જમાવટ હતી એ પણ સુંદર સારી હતી, હરિહર થઈ રહ્યું હતું. આજે જે કાંઈ જમાવટ ભજન સત્સંગની થઈ રહી છે એ પણ સુંદર છે. તો આર્તનાદી ભાઈઓને કહું છું, ગુરુમુખી ભાઈઓ બહેનોને કહું છું કે તમે સંપ અને તમારું સત્ય તમે ચૂકતા નહીં. આ ભિખારી બાપુના અક્ષરો છે, સંત અને સત્ય તમે તમારું ચૂકતા નહીં. તમે સ્મરણ કરજો, આવકારો આવશો. ડાલીએ આવકારો આપ્યો છે, પાંડવો આવકાર આપ્યો છે, અને ભોજન હોત કરાવ્યું છે એવા પ્રમાણો પણ છે. તમે સર્વને ભોજન કરાવજો અને પ્રભુ ભજન કરજો. વાણીને વિરામ, સર્વને પ્રણામ. સર્વગત ગંગાને જય સિયારામ. માનવ ને જો સારું અને નરસારી બંને ખબર પડતી હોય તો પરમાત્માને એને ખબર પડવી જોઈએ. માનવ ને દુર્ગુણો
અને દુર્ગુણોને ખબર પડતી હોય તો પરમાત્માને એને ખબર પડવી જોઈએ. માનવને જો પ્રકૃતિ ની ખબર પડતી હોય તો પ્રકૃતિ આધીન કહેને છે એનો ખ્યાલ કરવો જોઈએ. પ્રકૃતિ નો અર્થ માયા. પ્રકૃતિના બે પ્રકાર છે, માયાના પણ બે પ્રકાર છે. પરા ને અપરા માયાના પ્રકાર છે. એક પ્રકૃતિની ચેતના આવે છે ને એક પ્રકૃતિ જડ પણ. જળ પ્રકૃતિ વાળા માનો જડાત્મક બુદ્ધિ હોય છે. જડાત્મક બુદ્ધિ છે એ નિર્ણય કરી શકે, નિશ્ચય કરી શકે, પણ બુદ્ધિ સમરણ ન કરી શકે, શક્ય જ નથી. બુદ્ધિ થી સમરણ નહીં. બુદ્ધિમાં જ્ઞાન નો કદાચ સમાધાન થાય છે, સમરણ ન કરે. સમરણ તો ચિત્ત ને મન કરે. સહન અને ગમ ખાવી કોઈ બી માણસ મારે ને તમારે સહન અને ગમ ખાવી હોય તો એમાં મન મજબૂત થાય. ગમ ખાતા શીખી જાય, સહન કરતા સંસારમાં શીખી જાય તો મન મજબૂત થાય. એટલું બધું મન મજબૂત થાય. ચિત્ત છે ને એ ચિંતવન કરી શકે. પરમાત્માનું ચિંતવન એટલે પરમાત્માનું નામ લઈ શકે. અને કદાચ માનવ ધારણ કરી શકે સમતા. છેલ્લી કક્ષાને એક એક સમતાની સ્થિતિ આપે છે. સમતા આવતી નથી એનું રહસ્ય છે કે માનવમાં કોઈ સમયે વિષમતા આવે છે. વિષમતા આવે છે એટલે નિર્દોષતા ને ગતિ ભૂલી જાય છે. વિષમતાનો વિષમતા કેમ આવે છે કે માણસને વ્યસનો ખૂબ નડે છે. ઘણી પ્રકારના વ્યસનો હોય છે, સંસારિકતાના અને બહાર દ્રષ્ટિના ઘણા વિષય વિષમતામાં આવે છે. વિષમતાને જો તમારે દૂર કરવી હોય છે, સમતાની સ્થિતિ બરોબર ચિત્તજ્ઞતા રાખવી હોય તો તમારી સમરણની સાધનાની બરોબર તૈયારી હોવી જોઈએ. જેની પાસે સમરણ સાધના નહીં હોય તો એ સંસારિકતામાં વધારે પડતો ઓતપોત રહે છે. સંસારિકતામાં જ એનું શરીર શાંતિ, કારણ કે આવ્યા છે પરમાત્માની પ્રાપ્તિ કરવા આવતી અને પકડ થયો જડાત્મક સ્થિતિ એટલે પ્રકૃતિનો પકડ કર્યો.
પ્રકૃતિનો એ પર્યાય સ્થિતિ છે પૈસા. પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી, આપણે પ્રાપ્તિ પૈસાની થઈ છે. પૈસાની પ્રાપ્તિ ક્યારે વિષમતા ત્યાં દુરાગ્રહ પ્રાપ્ત કરાવે છે, અઠાગ્રહ પ્રાપ્ત કરાવે છે. એટલે ક્ષમતા ભૂલાવી દીધી. સમગ્ર જ્ઞાન સમગ્ર દર્શન સમજવું હોય, તો નિર્મળતા અને નિર્ભયતાની સ્થિતિ નભમાંથી તૈયાર કરવી પડશે અને નાભિસ્થાનમાંથી પણ તૈયાર કરવી. અને બંનેની સ્થિતિ સમજણ નભ અને નાભિની અંદર એવા વાળો નિરંજન સ્વરૂપ વ્યાપક ને વ્યાપ્ત પદ પ્રમાણે રહેલું છે. સગુણ નિર્ગુણમાં બન્યું ભક્તિ માર્ગમાં ભગવાન ને ભગવંત એમ બધા કહે છે, પણ એ ભગવંત અને ભગવાન કરતા એનું નામ શ્રેષ્ઠ. તો અનંત નામ છે, નામ કયું પકડ. મંત્રો અનંત છે, નામ પણ અનંત છે, માણસ પણ અનંત છે, ઈશ્વર પરમાત્મા અનંત છે. તમે કેનું કેવી રીતે પકડ કરશો? નામ પકડાય એવું થોડું, ઈશ્વર પકડાય છે. તમારી દ્રષ્ટિ ને અંતિષ્કરણ ની સ્થિતિ બદલાવી પડશે. જ્યાં સુધી દ્રષ્ટા દ્રષ્ટિના ભેદ પડ્યા છે તો આની કોઈ આઝાદવાદ છે, આની કોઈ વિવર્તવાદ છે, આ બધા દાર્શનિક સ્થિતિ. દાર્શનિક સ્થિતિ બાદ કરી દો અને દર્શનની સ્થિતિ ત્યાર. દર્શનની સ્થિતિ ક્યારે તમને તૈયાર થશે? સંત અને સદગુરુ પ્રત્યે સહજ નિષ્ઠા તૈયાર થશે. તો નકર શક્ય નથી. ગ્રંથો ગમે એટલા વાંચો, ગમે એટલી ફેક્ટરીઓ તમે તૈયાર કરો, અનુરુદ્ધ કરો, એ બધું માન્ય છે, પણ પરમાત્મા પ્રાપ્ત નહીં થાય. તમે આવ્યા છો પરમાત્માની પ્રાપ્તિ કરવા. પરમાત્માની પ્રાપ્તિ નહીં કરો ત્યાં સુધી પૂર્ણ પે જરણમ પૂર્ણ પે મરણમ પેટના ડલવા ડબલા ઠરવાય ને ભરાય અને એટ આવે છે ને ડબલા. તો દ્રષ્ટાદ્રષ્ટિના ભેદ નહીં લઈશું. તમારી દ્રષ્ટિ સાબિત રાખો. અને હું તો ત્યાં સુધી કહેવા માંગુ છું બહેનો ને ભાઈઓને કે તમે તમારી દ્રષ્ટિ સાબિત રાખશો, તમે તમારી દ્રષ્ટિ કોઈને આપશો નહીં. આપવાનું એક સ્થાન છે પરમાત્મા, સત્ય અને સદગુરુ. તમે દ્રષ્ટિ અને આપવાનો અર્થ શું? એનું દર્શન નિરખવું, એનું નામ આપવું. દ્રષ્ટિ થોડી કઈ આંખમાંથી કાઢી નાખીને આપી અર્પણ કરી દેવાય છે, એવું નથી. નિરખો દર્શન કરો. ભગવાન અપ્રત્યક્ષ છે, પરમ સત્ય છે. ભગવાન અપ્રત્યક્ષ નથી રહેતો, આપણે ખબર નથી. એટલે એવું થયું છે, આ ખાસ જ સમજવાની વાત. આપણે ખબર નથી
કારણ કે કુળમાં જે કુળની સ્થિતિ હોય ને એ કુળની સ્થિતિનું ધારણ કરાવે. કુળ નામ કર્તવ્ય, કર્મ અને ક્રિયા. સાત્વિકતા વાળી હોવી જોઈએ. તામસી પણ ક્રિયા હોય છે, રાજસી પણ હોય છે. બધા માનવ ને અનુભવ છે. એક સિંહણ હતી, તે સિંહણ ચાલી જતી જંગલમાં. એમાં એક બે ભૃગલી ના બચ્ચા એને ત્યાં લાવ્યો, એટલે બે ભૃગલી ના બચ્ચા લઈ લીધા. અને એને ઘેરે બે બચ્ચા તો હતા સિંહણ ને, ભૃગલી ના બચ્ચા એ પણ એની સાથે રમવા લાગ્યા. અને મૃગલી ના બચ્ચા હતા એ પણ સિંહણ એને ધવરાવે છે. મૃગલી ના બચ્ચા જેમ સિંહણ ના બચ્ચા જેમ ઠેકડો મારે છે, એ મૃગલી ના બચ્ચા પણ ઠેકડો મારવા શીખી ગયા. પણ દૂધ સિંહણ નું પીએ છે. એમાં કોઈ ફેરફાર નથી. પણ છે મૃગલી ના બચ્ચા, મોટા થઈ ગયા. એટલે આ ચારે જણા જંગલમાં ગયા. જંગલમાં ગયા અને એમાં હાથી ચાલ્યો આવે. હાથી ચાલ્યો આવે એટલે મૃગલી ના બચ્ચા એ હાથી જોઈને ગભરાઈ ગયા. સિંહણ ની આગળ આવી ગયા. સિંહણ ની આગળ આવી ગયા તો એટલે સિંહ ના બચ્ચા બે બે હતા એ પણ પાછા એની વાય આવી ગયા. સિંહણ નું બચ્ચું માને કહેવાય કે માં આ મૃગલીના બચ્ચા અમારા ભાઈ હતા ને પેલા બે આવી ગયા ને એટલે અમે ભાઈ આવ્યા. પણ કેવી રીતે ભાઈ આવ્યા, એનું કારણ શું? ગુરુ મારે શું કામ છોડી દીધા, પ્રભુને શું કામ છોડી દીધા, એનું કાંઈ કારણ તો હોવું જોઈએ. પ્રભુનું નામ છોડી દીધું, અગરબત્તી છોડી દીધું, ધૂપ છોડી દીધા, પૂજા પાઠ પ્રાર્થના બધું છોડી દીધું, કાંઈ કારણ તો હોવું જોઈએ ને. કારણ ગમો આવી ગયો છોડી દીધું, કાંઈ રુચિ ન હોય, અરુચિ પ્રાપ્ત થઈ હોય, ઘણી પ્રકાર હોય છે. સિંહણ કહે છે પોતાના બચ્ચાને નારાજ ન થાય. એ મૃગલીના બચ્ચા છે, સિંહણના બચ્ચા નથી. મેં તો એને ઉછેરીને મોટા કર્યા છે. મારું દૂધ પાયું છે, મેં તો એને ઉછેરીને મોટા કર્યા છે. તમારા કુળની અંદર તો શિકાર કરાય છે. સિંહણ એના પુત્રને સિંહના બચ્ચા કહે છે કે તમારા કુળમાં તો શિકાર કરેલો છે, શિકાર થઈ શકે છે. મૃગલી ના બચ્ચા છે કે એના કુળમાં કોઈ શિકાર હોતો જ નથી. જેના કુળની અંદર કર્તવ્ય, કર્મ અને ક્રિયા સાત્વિકી છે એ બરોબર પરમાત્માનો શિકાર કરે, દર્શન કરી શકશે, બીજાનું કામ નથી. હા, કોઈ દિવસ શક્ય જ નથી. એ પ્રાપ્તિ કરી શકે નહીં. મૃગી ના બચ્ચા શું પ્રાપ્તિ, શિકાર પ્રાપ્તિ ના કરી શકે, કોઈ દિવસ ના કરી શકે. ગાય માતાજી હોય ચાલો, છે તો શું ને, ગાય માતાજી પૂજનીય છે. માનવ પણ પૂજનીય, પશુ બધા પૂજનીય છે, એમાં કોઈ ફેરફાર નથી. અને ગૌમૂત્ર માતાજીનું પણ કામ આવે છે શાસ્ત્રની દ્રષ્ટિએ. પણ એ ગાય માતાજી પરમાત્માની પ્રાપ્તિ નહીં કરી શકે. તમે ભલે એને માનો, એની માટે મને માને છે, પરમાત્માની પ્રાપ્તિ નહીં. પશુ કોઈથી પરમાત્માની પ્રાપ્તિ કરી શકતા નથી, માનવ જ પ્રાપ્તિ કરી શકે.
જેનું મન ને ચિત્ત મજબૂત છે, જેનું અંતિષ્કરણ મજબૂત છે, એ જ પ્રાપ્તિ કરી શકે. જેનું સમરણ ચાલુ હોય, સુતા હોય તો એનું સમરણ ચાલુ છે. બીકાળ માણસ નો હું બીક વાળા માણસ સદગુરુ થી સંતિ બીતા હોય, હવે મૃગલી ના બધા જેવા એ કોઈ દી કઈ કરી ન શકે. હતો દડી પડી મેદાન મેં સબ ખેલન કો જાય, નહીં કિસી કા બાપ કે જીતે સે લે જાય. મૃગલી ના બચ્ચા વાળા માં તફેર, પશુ કોઈ દી પ્રાપ્તિ કરી શકે જ નહીં, પરમાત્માની પ્રાપ્તિ ગાય ન કરી શકે. તો બળદ ક્યારે, બળદ ક્યાંથી કરી? ફક્ત બળદ ને તો એક સંજ્ઞા વાચક આપ્યું છે કે શંકર ભગવાન એની માથે બિરાજમાન, એક સંજ્ઞા વાચક. શેર ને માથે કદાચ માતાજી નું બતાવ્યું, પણ શેર ની રમત જુદી છે. માતાજી શું કામ શેર માથે બિરાજમાન? શેર એટલે શું? આ પાસે ને અડધો શેર, એ નમ શેર કેવાય? જેનું ચિત્ત બહાર ભમતું હોય ને બહુ, અહીં તમે બેઠા છો ને, તમારું ચિત્ત બહાર ભમતું હોય, તમારું મન બહાર ભમતું હોય, પ્રવચન થતું હોય પણ ચિત્ત બહાર ભમતું હોય, સ્વારી ન કરી શકે. ચિત્ત મન માથે સ્વારી કોણ કરી શકે? હરદમ જેનું સમરણ પરમાત્માના નજીક જવા હરુથી, જેને તાલાવેલી અને લગન ને લગ્ની લાગી હોય, તાલાવેલી જો તાલાવેલી ગાય નથી, એને પ્રાપ્તિ શું થાય? તાલાવેલી નો અર્થ વિરહ હતા, તાલાવેલી લાગવી જોઈએ. તમે પછી 50-100 માળા ફેરો, પૂજા કરો, શક્ય છે, ખોટું કઈ નથી, પણ માળા ફેર 100 માળા ફેરતા હોય ને તમારું ચિત્ત મન બહાર ભમતું હોય તો શું કામ? પણ કદાચ મારા ફેરતા 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 કદાચ કૃપા સદગુરુ મારે થઈ જાય, અને એમાં જો તમારામાં પ્રેમ જાગૃત થઈ જાય તો પરમાત્મા ફટ દી મળેલો છે. પ્રેમ નથી જાગૃત, શુદ્ધ પ્રેમ જાગૃત થતો, શુદ્ધ પ્રેમનું સ્વરૂપ નથી. પ્રેમનું સ્વરૂપ નથી, સદગુરુ સમજાતા નથી, એની માટે ખૂબ પ્રેમ થતો નથી. એનું રહસ્ય એક જ છે કે આપણી અવગુણતા ભરેલી છે. માણસમાં ગુણ ને અવગુણ બે ભરે છે, પણ અવગુણતાનો વિશેષ સ્થિતિ રહી હોય છે. એટલે પરમાત્મા અને સદગુરુને બરાબર રીતે દર્શન કરી શકતા નથી, એ પ્રત્યે ભાવના બી પ્રગટ થતી નથી. હવે આપણે ઘરે રહો ને, એમાં બાપુ આવ્યા છે, આપણે હું જવાની જરૂર છે? ભલન ગયા, જે જવું હોય ભલે, આપણે ઘરે રહો ને. હવે એ આળસી રાજસી ને તામસી એ પ્રમાદી પુરુષ છે. પ્રમાદ વાળા માણસને પરમાત્માની પ્રાપ્તિ કોઈ થતી નથી. જવા જવા પ્રમાદ જીસકી પાસ બહુત પ્રમાદ, આરામી જેનું જીવન એકદમ પરમાત્માની પ્રાપ્તિ નહીં કરી શકે. પરમાત્માની નજીક જેવું હોય તો પણ જરૂર છે, પરમાત્માની પ્રાપ્તિ નહીં કરી શકે. સુકામ કહું છું,
તમને ખબર છે કે મારો જન્મ પાછો આ શરીર શાંત થયા પછી કયો જન્મ થશે? આ શરીર થયા શાંત થયા પછી કયો તમારો જન્મ થશે જીવનો? એક શું ખબર છે? અનંત જીવો છે, પિંડ ને બ્રહ્માંડ માં ફરી રહ્યા છે, પ્રેતાત્માઓ પણ વાસના ને હિસાબે. તો કહેવાનું મારો પાવર શરીર ની મુક્તિ કોઈથી થતી જ નથી. શરીર ની મુક્તિ કોઈથી થાય છે? મુક્તિ તો જીવની છે. શરીર ને મુક્તિ ક્યાં? તો પાંચ તત્વ તીન ગુણ કા શરીર બનાયા, ઉસમે ક્યાં? પવન હે સબ હે, પાણી હે, સબ કુછ હે. જીવ શેનો બન્યો? કયો? બહુ જ્ઞાની માણસો ભેળા થયા છે, બહુ પ્રોફેસરો બહુ પૂછાપૂછ કરે. જીવને મુક્ત થાય, જીવ જીવન મુક્ત બની પણ શકે. જીવન મુક્ત બને તો જ જીવ મુક્ત. મુક્તિ મહાપદાર્થ છે. મુક્તિ અને મોક્ષ બે સામને છે. તો આપણે તો ભાઈ મુક્તિ જોતી હતી, મોક્ષ જોતો. તમારે જોઈશ, આપણે મુક્તિ જોઈ જોઈએ. આપણે મુક્તિ જોઈ નથી. સારી પ્રિય સાનિક પ્રિય ચાલીકીય એ મુક્તિના 16 પ્રકાર છે. મુક્તિ જોતી, મોક્ષે પણ જોતું નથી. મોક્ષ પણ બે પ્રકારના છે. જેમ કરોડપતિ ને અબજોપતિ નથી એવી રીતે. તેથી કહે ને મોક્ષ ગતિ મળી જાય અબજોપતિ ને તો એમ તમારે સમજવાનું છે કે હવે આ જીવન મુક્ત બની ગયા છે, મોક્ષ ગતિ. અને ના, ખોટી વાત છે. બહુ પ્રવચનકાર હોય ને બહુ કથાકાર હોય, મોટા મોટા સામેની સામી વ્યક્તિને સમજાવી શકે ખરા, પ્રવચન આપી શકે ખરા કથાકારો, પણ એનું કર્તવ્ય કર્મ અને ક્રિયા બરોબર સાબિત થશે તો સામી વ્યક્તિને ખેંચી લેવાના. જો કર્તવ્ય કર્મ અને ક્રિયા બરોબર સાત્વિકતા વાળું નહીં હોય તો સામી વ્યક્તિ ખેંચાશે. એ કથાકારમાં ગુણ હોવા જોઈએ. એ કથાકારમાં ગુણ હોય છે. કથા તો બધા સાંભળે છે, ઘરે હોય તો નકરા બંગલા હોય ને એસ આરામમાં પડ્યા હોય છે. તેથી કા ગ્રંથનું કથા વાંચતા હોય તો તમારે સમજી ન જવાનું કે આ મહાન પુરુષ છે. ના, મહાન પુરુષના તમારે સમજવું હોય તો એના લક્ષ્ય અને લક્ષણ કેવા છે એ ઉપરથી ફરક થઈ જાય. લક્ષ્ય અને લક્ષણ, લક્ષ્ય લક્ષણ લક્ષાર્થ, એ તળીપનો સમન્વય થાય તો જ એ બોધાર્થ કરી શકે, નહીં કોઈ દી કરી શકે તો બોધ આપી શકે. અને ચારે પદ સદગુરુ ભગવાનમાં સમાય છે. સદગુરુ ભગવાનમાં જેટલા તમે છેટા, જેટલી તમે સદગુરુ ભગવાન થી આગળ રહેશો એટલા જ પોતાને સમજી જવાનું આગાના. અત્યારે બધાને એ આરામની બહુ જરૂરી છે. એ અત્યારે પરમાત્માની નજીક જવું હોય તો સંતને આગળ રાખો, સદગુરુને આગળ રાખો. સદગુરુ પરમાત્મા નક્કી કરે, સદગુરુ એ પરમાત્માનું રૂપ સ્વરૂપ છે. ઓ તો અરૂપ છે, હવે અરૂપને શું કરવા છે? અરૂપ વાતો કરી શકે, રોટલા ખવડાવી શકે, પીવડાવી શકે તમને બીજું ત્રીજું. અરૂપને શું કરવું છે? ભલે પીડ્યું
તો આજે ના દિનો અરૂ પડ્યું જ છે. હવે અમે કીધું થોડું કઈ બોલવાનું છે. આપણે તો રૂપ ને સ્વરૂપ બે જોઈ છે. દર્શન પણ જોઈ છે, દીદાર પણ જોઈ છે. તમને કહું છું, તમે માન્ય થતું હોય તો તમે સદગુરુથી આગા ભાગશો. સંતને સદગુરુથી આગા ભાગશો. એક ત્રીજા નંબરમાં સદગ્રંથ સાચા છે, એનાથી આગળ તમે સંસારી છો ને, તો સંસારી તમે એવા કિચડમાં પડી જશો ને, તો કિચડમાંથી તમને ઉગારવા કોઈ નથી. સંતને સદગુરુ સિવાય કિચડમાંથી નહીં ઉગારીશ. બાવડું જાળી તમને લઈ લઈશ કિચડમાંથી, અને તમારો કિચડ સંત ને સદગુરુ ઓળશે. ત્યાં સુધી જવાબદારી છે. તમને ખબર નથી, પરમાત્મા એક વખત તમને માફી આપી દે. જાઓ તમને, જાઓ તમે ગુનેગાર છો, તમને એક વખત માફી ચાલો. ગવર્મેન્ટ કદાચ એક વખત માફી આપી દે, બીજી વખત માફી આપી દે. હર વખત તમે ગુને કરી રાખો ને હર વખત માફી મળે જ નહીં.